नमस्कार विद्यार्थी मित्रों, श्री आर्यवर्त एजुकेशनल एकेडमी द्वारा संचालित आ ऑनलाइन डिजिटल वर्गखंडमां आप सबનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 1 વનસ્પતિમાં પોષણ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે સૌથી પહેલા તો પાઠના શીર્ષકને સમજવાનો પ્રયત્ન કરીએ તો વનસ્પતિ એટલે શું? તો સાહેબ વનસ્પતિ એટલે આપણી આજુબાજુ આવેલા વૃક્ષો. હાલો કેટલી ખબર પડી ગઈ. પોષણ એટલે શું? તો પહેલો જ પ્રશ્ન આપણે પૂછેલો છે, પોષણ એટલે શું? કે આ પોષણની વ્યાખ્યા શું કહેવાય, કઈ રીતે પોષણને સમજાવી શકાય, તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો જવાબ નંબર 1, કયો પ્રશ્ન આપણે પૂછેલો છે કે પોષણ એટલે શું? હવે વિચારો જોઈએ. આપણે બધાએ સવારે બપોરે સાંજે અને ક્યારેક ક્યારેક વચ્ચેના સમયગાળામાં નાસ્તો કરતા હોઈએ છીએ, જમતા હોઈએ છીએ. હવે આ સમયે આપણે શું કરીએ? આપણી સામે કોઈ થાળી રાખેલી હોય જમવા માટેની, એ થાળીમાંથી પૂરીઓ લઈ અને મોઢામાં મૂકીએ, તો આ શું કર્યું કહેવાય? આપણે લીધું કહેવાય, ગ્રહણ કર્યું કહેવાય. આપણે કોણ? મનુષ્ય. મનુષ્ય વડે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, ખોરાક સામે પડ્યો તો આપણે તેને લીધો અને આપણા શરીરમાં મૂક્યો, ગળામાં મૂક્યો, મોઢામાં મૂક્યો, તો અંદર લઈ જવાનું કામ કોણ કોણ કર્યું? કોને શરૂઆતમાં ખોરાકને પકડ્યો? મનુષ્ય. મનુષ્યો વડે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા. હવે આપણે તો અહીં ખોરાક મૂકી દીધો, પછી બધું કામ કોણ કરશે? શરીર. અને શરીર દ્વારા તેને અંદર લઈ જવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. ફરી એક વખત કહું છું, શું થયું? સજીવો દ્વારા અથવા મનુષ્યો દ્વારા ખોરાક લેવાની ક્રિયા અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની ક્રિયા, પછી ખોરાકનું શું થાય આપણે આગળ જોતા જઈશું. સજીવો દ્વારા શરીરમાં ખોરાકને લઈ જવાની ક્રિયા, એને શું કહેવાય? પોષણ કહીએ છીએ. આપણે લખીને જોઈએ કે પોષણ એટલે શું. તો મનુષ્યો વડે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા અને મનુષ્યો વડે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા અને શરીર વડે તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. શું કીધું? કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, ખાડીમાંથી ખોરાક લઈ અને મોઢામાં મૂકવાની ક્રિયા, અને એ ખોરાકનો શરીર દ્વારા કયો ઉપયોગ કરવાનો છે, એ આખી ક્રિયાને શું કહેવાય? પોષણ કહીએ છીએ. અહીંયા આપણો પહેલો પ્રશ્ન થાય છે પૂર્ણ. હવે બીજો પ્રશ્ન, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? હું એમ કહું કે આપણે 3-4 દિવસ સુધી જમવાનું નહીં, અથવા ક્યારે જમવાનું નહીં, તો શું થાય? સાહેબ આપણે જમ્યા વગર તો કેવી રીતે ચાલે, કેમ શું થઈ જાય? અરે સાહેબ લાંબો સમય ન જમી તો મૃત્યુ પામી. ખરેખર? હા, સજીવોને ઘણા બધા કાર્યમાં ખોરાકની જરૂર પડે. કેવા કેવા કાર્યમાં? આ ખોરાકમાંથી શું મળે આપણે લખતા જઈએ. એટલે નંબર 2 નો જવાબ લખીએ. જવાબ 2. હાલો જોજો, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? પહેલું સૌથી સિમ્પલ હોય તો લખી શકાય, ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે, તાકાત મળે છે. એટલે શક્તિ અને તાકાત મેળવવા માટે કેને લેવામાં આવે છે? ખોરાકને લેવામાં આવે છે. એટલે હું લખું છું, સજીવોને ખોરાકમાંથી શક્તિ, તાકાત, ઉર્જા મળે છે. શું શું મળે? શક્તિ મળે, તાકાત મળે, ઉર્જા મળે છે. એટલે એક તો આ કાર્ય કરવા માટે આપણે લેવું પડે,
શક્તિ જોઈ, શક્તિ પાછી ક્યાંથી મળે છે? ખોરાકમાંથી. તો ઓટોમેટિકલી ખોરાક આવે તો જ અંગ કાર્ય કરે. એટલે બીજો મુદ્દો લખવો હોય તો લખી શકાય, શરીરના અંગોના વિવિધ કાર્યો માટે, શરીરના અંગોના વિવિધ કાર્યો માટે. પછી જન્મ સમયે બાળકનું કદ બહુ નાનું હોય છે, જેમ 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 સમય ચાલ્યો જાય છે એમ તેની બોડીમાં કદમાં શું થાય છે? વધારો. શા માટે થાય છે? આપણે ખોરાક લઈએ છીએ એટલે. એટલે વળી પાછું લખવું હોય તો લખી શકાય, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે. પછી ઘણી બધી વખત આપણે આપણું શરીર ડીમ પડી જાય, ડીમ પડી જાય એટલે ક્યારેક ક્યારેક આપણે સાવ નીરસ થઈ જઈએ. દાખલા તરીકે તાવ આવે તો આપણે કેમ ડીમ પડી જઈએ? આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ ચાલી જવું હોય એમ થાય, નથી જવું, કઈ નહીં બેસી જવું છે, એવું શું કામ થાય છે? શરીરમાં રહેલી તમામ શક્તિ નીકળી જાય, અને નીકળી જાય એટલે શું થાય? આપણે બીમાર પડીએ. તો બીમાર ન પડવું હોય તો શું કરવું પડે? ખોરાક લેવો પડે. એટલે વળી પાછું લખવું હોય તો લખી શકાય, શરીરને એકદમ તંદુરસ્ત, તંદુરસ્ત એટલે તાકાતવાળું, ભર્યું ભર્યું અને નિરોગી, રોગ વગરનું, નિરોગી એટલે કેવું? રોગ વગરનું રાખવા માટે ખોરાક લેવાની, ખોરાક લેવાની જરૂર હોય છે અથવા લેવાની જરૂર પડે છે. શું સમજે આપણે બીજો મુદ્દો? કે શા માટે સજીવોને ખોરાક લેવાની જરૂર પડે છે? સજીવો એટલે આપણે. તો આપણે ખોરાકમાંથી એક તો શક્તિ મળે, તાકાત મળે, ઊર્જા મળે છે, એવી જ રીતે આ બધાય અંગ પોતપોતાનું કાર્ય ક્યારે કરી શકે? જો એમાં શક્તિ હોય તો. અને શક્તિ પાછી ક્યાંથી મળે છે? ખોરાકમાંથી. એવી જ રીતે શરીરને મોટું કરવું હોય, વૃદ્ધિ કરવી હોય, વિકાસ કરવો હોય, શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવું હોય તો શેની જરૂર પડશે? ખોરાકની જરૂર પડે છે. અને એટલા જ માટે આપણે ખોરાક લેવાની જરૂર હોય છે. અહીં આપણો બીજો પ્રશ્ન થાય છે પૂર્ણ. ત્રીજો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તેના માટે શું જરૂરી છે? હવે આ પાઠની ખરેખર શરૂઆત થતી હોય એવો પ્રશ્ન આવ્યો. આ બધી વસ્તુ તો કોમન છે, આ તો આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છીએ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેના માટે શું વસ્તુ જરૂરી હોય, કયા કયા ભાગ જરૂરી હોય? હવે વિચારો, આપણે જમવું હોય તો મમ્મી રોટલી બનાવે, શાક બનાવે, દાળ ભાત બનાવે, આપણી સામે રાખે, થાળી આવે, થાળીમાંથી આપણે હાથ વડે મોઢામાં મૂકીએ, આવી રીતે આપણે શું મેળવીએ છીએ? પોષણ મેળવીએ છીએ. આ જ વસ્તુ હું એમ કહું કે વનસ્પતિને જમવું હોય તો વનસ્પતિના મમ્મી થાળી લઈને આવે, વનસ્પતિના મમ્મી રોટલી બનાવે. સાહેબ એ તો ન જ બનાવે ને, એ તો એક જ જગ્યાએ ઊભા છે. છતાં પણ હું એમ કહું છું કે વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે, વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે જ બનાવે, એને કાંઈ જરૂર પડતી નથી. અને એ જે ખોરાક જાતે બનાવે છે કઈ ક્રિયાથી? એ ક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિને આપણી જેમ દાળ ભાત મમ્મી એવી એને કઈ જરૂર પડતી નથી, એ પોતાની રીતે જ પોતાનો ખોરાક બનાવી દે. કઈ ક્રિયાથી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. લખું છું જવાબ નંબર 3. જવાબ નંબર 3, પેલા તો શું પૂછ્યું છે આપણને કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો પેલા આપણે એનો જવાબ આપીશું અને પછી જવાબ આપીશું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયા કયા ભાગ, કયા કયા પદાર્થોની જરૂર પડે છે. હાલો પેલા પ્રકાશ સંશ્લેષણનો જવાબ આપી. તો મેં કીધું એમ, વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જે ક્રિયા વડે તે આ ખોરાક બનાવે છે તેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. એટલે લખી આપણે, વનસ્પતિ
वनस्पति पोतानो खोराक जाते बनावे छे। खोराक बनावानी आ क्रिया ने प्रकाश संश्लेषण कहे छे। वनस्पति પોતાનો ખોરાક જાતે બનાવે છે, ખોરાક બનાવવાની આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। તેના માટે શું જરૂરી છે? હવે આપણે દાળભાત બનાવવો હોય તો બે ત્રણ વસ્તુ તો જોઈએ ને, તો જ દાળભાત બને ને, નહીતર તો દાળભાત ન બને। હું એમ કહું મારે બટેકાનું શાક બનાવવું છે ને, બટેકા ન હોય તો ચાલે, બટેકા તો જોઈએ ને। એવી જ રીતે વનસ્પતિ આ પ્રોસેસ કરે છે તો એને કઈ પદાર્થો તો જોતા હશે ને, ઈ જે પદાર્થો લિયા એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેના પદાર્થો, અથવા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે કયા કયા ભાગ જોઈએ એ આપણે હવે અહીં કહેવાનું છે। લખું છું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એટલે કે આ વનસ્પતિ જ્યારે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય ત્યારે તેને કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૌથી પહેલા જોશે સૂર્ય પ્રકાશ, એક વસ્તુ કોણ જોશે? સૂર્ય પ્રકાશ। પછી બીજું કોણ જોશે? કાર્બન ડાયોક્સાઇડ। પછી ત્રીજું કોણ જોશે? પાણી। અને છેલ્લું હરિત દ્રવ્ય। છેલ્લું શું લખ્યું? હરિત દ્રવ્ય। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્ય પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, હરિત દ્રવ્યની જરૂર પડે છે। એટલે કે જો વનસ્પતિને પોતાનો ખોરાક જાતે બનાવવો હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી હોય, તો એને સૂર્ય પ્રકાશ જોવો હોય, કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, પાણી જોઈએ, હરિત દ્રવ્ય જોઈએ, આ ચાર વસ્તુ એને મળી જાય એટલે એની પ્રોસેસ ચાલુ કરી દીએ, પ્રકાશ સંશ્લેષણ પૂર્ણ કરે અને પોતાનો ખોરાક જાતે બનાવી લે। હવે સાહેબ આ સૂર્ય પ્રકાશ એટલે તો અમને ખબર પડી ગઈ, આ જે સૂર્ય દાદા છે એનો જ પ્રકાશ છે? હા, એનો જ પ્રકાશ। પછી કાર્બન ડાયોક્સાઇડ એટલે અમને ખબર પડી ગઈ, કઈ રીતે? કે આપણે જે શ્વાસમાં અંદર લઈએ ને એ ઓક્સિજન વાયુ હોય, અને બારે કાઢીને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, એટલે આપણે જે બારે કાઢતા હોઈએ છીએ એ વનસ્પતિ લઈ લેતી હોય છે। સાચું? એકદમ સાચું। પાણી એટલે સાહેબ પાણી તો અમને ખબર પડી જાય, આપણે જે પીવા માટે પાણી વાપરતા હોય એ પાણી વનસ્પતિ જમીનમાંથી લઈ લેતી હોય છે એના મૂળ દ્વારા। ઓકે, હરિત દ્રવ્ય એટલે શું સાહેબ? આ તો કોઈ અમે સાયન્ટિસ્ટ નથી, તો એના માટેનો આપણો ચોથો પ્રશ્ન છે હરિત દ્રવ્ય, કે હરિત દ્રવ્યનું કાર્ય શું છે, તે ક્યાં આવેલું હોય છે, એનો જવાબ આપણે અહીં હવે આપીએ। લખું છું જવાબ 4, ત્રણ ભાગનો આપણે આપણને ખબર છે, સૂર્ય પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી। હરિત દ્રવ્ય એટલે શું અને તે ક્યાં આવેલું હોય છે, શું કાર્ય કરે છે તે આપણે અહીં જાણીએ। કોઈ પણ વનસ્પતિ હોય તો એ વનસ્પતિમાં પાંદડાઓ આવેલા હોય છે, કોઈ પણ વનસ્પતિમાં પાંદડાઓ આવેલા હોય છે। થોડો પાંદડા માટે સારો એવો શબ્દ વાપરું તો પાંદડાઓને કહેવાય પર્ણ। શું કહેવાય? પર્ણ। એટલે હું લખું છું અહીં, વનસ્પતિમાં પર્ણો આવેલા હોય છે, વનસ્પતિમાં પર્ણો આવેલા હોય છે। આ પર્ણોની અંદર જ હરિત દ્રવ્ય આવેલું હોય છે, એટલે લખું છું પાછું, પર્ણોમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે। શું
કામ કરે હરિત દ્રવ્ય? તો હવે જોજો, હું એમ કહું કે પહેલો સૂરજ દેખાય મને અને એની ગરમી એનો પ્રકાશ મારે એમ ખેંચી મેળવવો છે, હું મેળવી શકું? સાહેબ, એ તો સૂરજ દાદા પોતાના કિરણો આવવા દઈએ અને આપણે મેળવી શકીએ. ઓકે, પણ હું એમ કહું તો એમ નહીં, મારે મારા હાથેથી સૂરજ ને ખેંચી લાવવો છે. ખેંચી શકીએ? સાહેબ, એ તો ન જ ખેંચી શકી ને, આપણે એ જઈ ન શકીએ. કારણ કે સુરતમાં તો બહુ ગરમી છે, બહુ તાપ છે, આપણે એ જઈએ તો આપણે તો મરી જઈએ. તો પછી વનસ્પતિમાં એ ગરમીને મેળવવા માટે કોઈ તો હોવું જોઈએ, એ ગરમીને ખેંચવા માટે કોઈ તો હોવું જોઈએ, અને એ કોઈ ભાઈ એટલે કોણ છે? હરિત દ્રવ્ય. શું કરે હરિત દ્રવ્ય? સૂર્યપ્રકાશમાંથી સૂર્યની ગરમીને મેળવે છે, એનું શોષણ કરે છે, એને ખેંચે છે. એટલે લખું છું, હરિત દ્રવ્યનું કાર્ય શું છે? હરિત દ્રવ્યનું કાર્ય, હરિત દ્રવ્ય એ સૂર્યપ્રકાશમાંથી સૂર્યની ઉર્જાનું શોષણ કરે છે. હરિત દ્રવ્ય એ સૂર્યપ્રકાશમાંથી સૂર્યની ઉર્જાનું શોષણ કરે છે, ઉર્જાને નીચે લાવવાનું ખેંચવાનું કાર્ય કરે છે, વનસ્પતિ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો બાળકો, આજે આપણે વનસ્પતિમાં પોષણમાં જે અગત્યના જે ચાર પ્રશ્ન હતા, જેને પ્રસ્તાવના કહી શકાય, તે પ્રસ્તાવના જોઈ. પોષણ એટલે શું એ આપણે જાણ્યું કે ખોરાકને ગ્રહણ કરવાની ક્રિયા અને શરીર દ્વારા એ ખોરાકનો ઉપયોગ કરવાની ક્રિયાને શું કહે છે? પોષણ કહે છે. સજીવોને ખોરાક લેવાની જરૂર શું કામ પડે છે એ પણ આપણે જાણ્યું. શક્તિ મેળવવા માટે, નિરોગી રહેવા માટે, તંદુરસ્ત રહેવા માટે, તાકાત મેળવવા માટે, ઊર્જા મેળવવા માટે, શરીરને મોટું કરવા માટે, વૃદ્ધિ કરવા માટે, વિકાસ કરવા માટે, આવા ઘણા બધા કારણો માટે સજીવોને ખોરાક લેવાની જરૂર પડે છે. ત્રીજું જાણ્યું, પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેના માટે કયા કયા પદાર્થો જરૂરી છે. તો જેવી રીતે આપણે આપણો ખોરાક બનાવીએ છીએ એમ નહીં, પણ વનસ્પતિ પોતે જ પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. આ ઘટનાને શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ. કેને કેની જરૂર પડે? એક તો સૂર્યપ્રકાશ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, પાણી જોઈએ, હરિત દ્રવ્ય જોઈએ. સૂર્યપ્રકાશ એટલે આપણે જાણીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ તે વાયુ, પાણી એટલે આપણને ખબર છે. હરિત દ્રવ્ય વિશે આપણે અહીં જાણ્યું કે તે વનસ્પતિના પર્ણમાં, પાંદડાઓમાં આવેલું હોય છે અને સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે અથવા તેના માટેનું કાર્ય કરે છે. હવે પછી આ પાઠના આગળના પ્રશ્નો સાથે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.